અરવલ્લી જિલ્લાના મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શૈક્ષણિક ને બિન શૈક્ષણિક કર્મચારીઓ વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા કર્મચારીઓ સન્માન સમારોહ યોજાયો હતો. શિસ્ત ક્ષમા અને કર્મને વરેલા શિક્ષકો અને શિક્ષક વ્યવસ્થા સાથે સંલગ્ન કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેઓને સર્વશ્રેષ્ઠ અને સન્માનજનક વિદાય મળે તે હેતુસર મોડાસા શહેરની સીજી બુટાલા સેકન્ડરી અને બીવી બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલ મોડાસામાં કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો. સમારોહમાં મોડાસા કેળવણી પ્રમુખ પ્રારંભી માનનીય મંત્રીઓ કિરીટભાઈ કેશા, પિયુષભાઈ જે પટેલ ઉપપ્રમુખોની મંત્રીઓ ભગિની સંસ્થાના આચાર્ય ઉપસ્થિત રહ્યા. છેલ્લા બે શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળામાંથી નિવૃત્ત થતા પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રદીપભાઈ ખંભોડજા, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર આરજી વણકર, વિજ્ઞાન પ્રવાહના સુપરવાઇઝર શ્રીજી પ્રજાપતિ, સિનિયર ક્લાર્ક તરુણભાઈ બીગવર, સેવક જીવાભાઈ એલ પટેલ, સેવક કાંતિભાઈ આર કોટવાલની વયમર્યાદા નિવૃત્ત પ્રસંગે સન્માનપત્ર સાલ અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા. શાળાના વિદ્યાર્થીઓએ પણ નિવૃત્ત થતા કર્મચારીઓને સ્મૃતિ ભેટ આપી ભાવવિભોર બન્યા હતા. ઉપસ્થિત સો મહાનુભાવોએ નિવૃત્ત થતા સૌની કાર્યશૈલી બિરદાવી ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. સુપરવાઇઝરો મહેશભાઈ પટેલ, જેબી સુવેરા, ઉત્તમભાઈ પટેલ, સાંસ્કૃતિક વિભાગના કન્વીનર અનિલભાઈ પટેલ સંયુક્ત રીતે કાર્યક્રમની સફળતા માટે કાર્યરત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કેએ જોશી અને આઈપી ભટ્ટે કર્યું હતું. આજે સર્વોદય હાઈસ્કૂલમાં 6 કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. સર્વોદય હાઈસ્કૂલના તમામ સ્ટાફે આજે નિવૃત્તિ સમારંભ રાખેલો. એમાં મોડાસા કેળવણીના પ્રમુખો અને તમામ હોદ્દેદારો પણ એમાં જોડાયેલા. નિવૃત્તિ સમય એ અવશ્ય હોય છે સરકારના નીતિ નિયમ પ્રમાણે, અને વિદ્યાર્થીઓની હાજરીમાં આજે નિવૃત્તિ સમારંભનો કાર્યક્રમ થયો. એમાં 2-3 શિક્ષકો, 1 ક્લાર્ક અને 2 પટાવાળા પણ અહીંયા નિવૃત્ત થયા છે, અને ભવ્ય કાર્યક્રમ આજરોજ થયો છે. સૌ વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક તમામના અનુભવો પણ આપ્યા, અને જે નિવૃત્ત થયા એ તમામ કર્મચારીઓએ પોતાના અનુભવો, હું મારી વાત કરું તો હું આ સ્કૂલમાં લગભગ 30 વર્ષ નોકરી કરી છે, અને તમામ વિદ્યાર્થીઓની જે યાદગાર છે એ યાદગારી મેં મારા જીવનમાં વિતાવી છે. અને મિત્રો, જે શિક્ષક છે એ કભી સાધારણ નહીં હોતા. શિક્ષકનું જીવન એ સદાય પવિત્ર ગંગાની માફક વહેતું હોય છે. આજે આ વિદાયથી હું એટલો ખુશ છું, અને મને સારા પરિવાર તરફથી, પત્રકાર મિત્રો તરફથી પણ સહકાર મળ્યો છે, એ બદલ સૌનો હું આભાર માનું છું. રાકેશસિંહ મહેતા, આચાર્ય સર્વોદય સ્કૂલ મોડાસા. આજનો પ્રસંગ અમારા માટે 2 રંગ લઈને આવ્યો છે. એક બાજુ આનંદ પણ છે અને એક બાજુ દુઃખ પણ છે, કારણ કે શાળા પરિવારે આજરોજ 6 કર્મચારીઓને નિવૃત્ત કર્યા છે. તેમાંના 1 માધ્યમિક વિભાગના સુપરવાઇઝર, પ્રાથમિક વિભાગના આચાર્ય, ઉચ્ચ માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના સુપરવાઇઝર, 1 ક્લર્ક અને 2 પટાવાળા. આ રીતે 6 કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થતા હોય તો સ્વાભાવિક છે એમની કર્તવ્યનિષ્ઠા, કર્તવ્ય પાલન, એમની સેવા, એમની ખંત, એ રીતે શાળાને બહુ મોટું નુકસાન જવાનું છે. પણ જ્યારે તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય છે તો તેમનું શેષ જીવન નિરોગી, નિરામય અને સુખમય રહે, અને આગામી જીવનમાં એમના પારિવારિક સમયમાં જીવનમાં ખૂબ સમય આપે એવી શુભકામનાઓ પણ પાઠવું છું. ફરીથી સંસ્થાને જ્યારે કોઈપણ કર્મચારી નિવૃત્ત થાય તો એ જે ખોટ પડે છે પૂરાતી નથી, પણ આજે આનંદ સાથે એમને હું વિદાય આપી રહ્યો છું, સાથે સાથે દુઃખ પણ વ્યક્ત કરું છું. બસ તેઓ શેષ જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના.